D5AM નબ બરોજનો ઉપયોગ કરો જીવનમાં પરિવર્તન લાવો પ્રકરણ 14 ઊંઘની આવશ્યકતા અંગે 5AM નબનું આકલન આરામ ભૂખ અને તરસ માટેની મારી નાનસાની કલ્પના પણ તમે નહીં કરી શકો મારું કામ પૂરું થયું ત્યારથી 6 દિવસથી મારું મન વમરોમાં સપડાયું છે તે આમ તેમ ફંગોળાય છે એક જગ્યાએ જ एक जगह पर खूब झड़पी अनेक विचारों में प्रवाहो वच्चे जूझत रहू हतू एचजी वेन्स नित्य ज्ञान ऑडियोज धनिक उद्योगकार कलाकार त्रनेव वैटिकन छत पर उभा था सूर्य वधु ऊंचे चढ़ियो हतो धनिके अगाउनी जेम एक हाथ हवा में हनाव्यो अने हमेशनी जेम तेमनो एक सहायक क्यांथी प्रकट थयो धनिके पोतानी डिवाइसमां कंईक कोईकने सूचना आपी अने थोड़ीज वार में इटालियन फिल्म में जोवा मळती होय तेवी 3 महिनाओ नानकनरना वेस्पा स्कूटर साथे त्यां आवी पहोंची तेमने टू व्हीलरने पार्क कर्या चालो मित्रो धनिके कह्युं हवे आपणो आ स्कूटरनी सवारी करवानो समय थयो छे पण तमे कोईक मुहूर्तनी मुलाकाते जवानुं कह्युं हतुं तेनुं शुं उद्योगकारे पूछ्युं મારો વિશ્વાસ રાખો સ્કૂટર પર બેસો અને મને અનુસરો ધનિકે સૂચના આપી રોમની રંગીન ગલીઓમાંથી પસાર થતા તેઓ શહેરની બહારના પ્રાચીન વિસ્તારમાં પહોંચ્યા શહેરના છેવાડેથી પસાર થતા તેમને એક પ્રાચીન સ્થળ જોયું ધ પિરામિડ ઓફ સેટિયસ બિલ્ટ બિટવીન 18 એન્ડ 12 BC એઝ અ ટોમ્બ કલાકારે વિચાર્યું અમર એવા શહેરની વચ્ચે ઇજિપ્શિયન સ્ટાઇલનો પિરામિડ અકલ્પ્યો તેઓ શહેરની સીમાની બહાર આવી ગયા હતા ધનિક હજુ પણ તેમને આગળ જવા માટે દોરી રહ્યા હતા ઉદ્યોગકારે નોંધ્યું ધનિકના ટી શર્ટ પર અમેરિકાના સ્થાપકો પૈકી એક બેન્જામિન ફ્રેન્કલિનના શબ્દો છપાયેલા હતા વહેલી સવાર એક સુવર્ણ તક સમાન હોય છે ધનિકે પહેરેલી હેલ્મેટ પાછળ નખાણ હતું સૌથી પહેલા જાખો અને સૌથી છેલ્લે મરો તેઓ એક નિર્જન જણાતી શેરીમાં પહોંચ્યા સ્કૂટર પાર્ક કરીને ધનિકે પોતાના શિષ્યને ઇશારાથી જ પોતાના પાછળ આવવા જણાવ્યું હતું આપણે ક્યાં પહોંચ્યા છીએ કલાકારે પૂછ્યું ધનિકે કહ્યું આપણે કેટાકોમ્બમાં પહોંચ્યા છીએ આ એ સ્થળ છે જ્યાં પ્રાચીન રોમનોને મૃત્યુ બાદ દફન કરવામાં આવતા હતા આ ખૂનની જમીનવાળા પેસેજને તે કબ્રસ્તાન છે જેના પર 5મી સદીની તારીખો કોતરાયેલી છે પણ આપણે અહીં શા માટે આવ્યા છીએ ઉદ્યોગકારે પૂછ્યું આ ભોયરા જેવા સ્થળે તમને લાવવા પાછળનું એક કારણ એ છે કે તમને એક મુદ્દો સમજાવવાનો છે ટનલ જેવી જગ્યાની બીજા છેડેથી કોઈકના તેમના તરફ આવી રહેલા પગના પણ સંભળાઈ રહ્યા હતા કલાકારે ધનિક સામે જોયું તેઓ કંઈક બોલ્યા નહીં પગના નજીક આવી રહ્યા હતા ગભરાયેલા લગતા ઉદ્યોગકારે કહ્યું મને કોઈ અકળ લાગણી થઈ રહી છે કેટાકોમની જર્જરી દીવાનમાં નાગીની મીણબત્તીઓ ધૂંધરો પ્રકાશ આપી રહી હતી તેના પગનાનો અવાજ નજીક આવી રહ્યો હતો અને અચાનક જ શાંતિ છવાઈ ગઈ અંધારામાં અચાનક એક આકૃતિ પ્રગટ થઈ તેમાં તેના હાથમાં મીણબત્તી હતી અને માથા પર ક્રિશ્ચિયન પાદરીએ પહેરે તેવું હૂડ હતું કોઈ કંઈ બોલ્યું નહીં અને એકદમ રહસ્યમય વાતાવરણ વચ્ચે આંગ ટૂંકે મીણબત્તી ઉછે કરી અને ક્રોસની સંજ્ઞા અનુસાર ફેરવી માથા પરનું હૂડ ઉતાર્યું ચહેરો જાણીતો હતો એ ચહેરો જેને પોતાના આશ્ચર્યકારક કાર્યો દ્વારા લાખો લોકોને પ્રેરણા આપી હતી મહાન સ્વપ્નો મૂર્તિમય કર્યા હતા અને મહાન પ્રતિભાઓને દોડવણી આપી હતી તે સ્પેનબાઇન્ડર હતા હે ભગવાન તમે તો મને ધરાવી દીધો હતો પરસેવો નુસતા કલાકારે કહ્યું માફ કરજો સ્ટોનને મને અહીં નીચે આવવા કહ્યું હતું અને હું આ ભોયરામાં ભૂંડો પડી ગયો હતો સ્પેનબાઇન્ડરે કહ્યું આ કેટાકોમ્સ અદ્ભુત જગ્યા છે જો કે તે રૂવાડા પણ ઊભા કરાવી દે છે હે બડી ધનિકે પોતાના સલાહકાર અને પરમ મિત્રને ભેટી પડતા કહ્યું અહીં આવવા બદલ આભાર ચોક્કસ પણ તમે જે ઈચ્છતા હતા તે આંતરિક શક્તિઓ વિશે આ બંનેને પહેલાં સમજાવી દેવા દો તમને ખબર છે કે હું આવું જ સ્પેનબાઇન્ડરે કહ્યું
મિસ્ટર રિને ઉમદા સર્જનાત્મક સર્વોપરી સર્જનાત્મક અને તમારી અંદર રહેલા દુર્લભ પ્રદર્શનના મુખ્ય તત્વ એવી ગાઢ ઊંઘના મહત્વ અંગે મારા વિચારો જણાવવા માટે કહ્યું હતું અને તેમણે મને કહ્યું હતું કે આવી વાતચીત અહીં જ કરવા માંગે છે કારણ કે અહીં આ ગુફામાં લોકો જ માત્ર મૃત્યુની નિંદ્રામાં નથી પરંતુ વિજ્ઞાન પણ હવે સમર્થન આપે છે કે અપૂરતી ઊંઘ પણ વહેનું મૃત્યુ નોતરે છે। ખરેખર ઉદ્યોગકારે પૂછ્યું, ધનિકે કહ્યું, ના પણ તમે લોકોએ એવું નથી કર્યું, અમે કર્યું છે, ઉદ્યોગકાર અને કલાકાર બંનેએ કહ્યું, અને તમને બંનેને અમારા લગ્નમાં આમંત્રણ છે, તે પ્રસંગ નાનકડો હશે પણ ખાસ હશે, કલાકારે ઉમેર્યું, તમને બંનેને એ પ્રસંગ મોરિશિયસના મારા બીચ ઉપર ઉજવવા આમંત્રણ છે, હું ખર્ચ ઉઠાવીશ, તમારા બંનેનો જ નહીં પણ તમારા પરિવારો મિત્રોનો પણ તમામ ખર્ચ મારા માટે। 5 AM ક્લબના મારા નવા સભ્યો માટે એટલું તો હું જરૂર કરી શકીશ, તેમ એક વૃદ્ધ પર ભરોસો મૂક્યો છે, તમે એક વૃદ્ધ પર ભરોસો મૂક્યો છે અને છેક અહીં સુધી આવ્યા છો, તમારા શિક્ષણ એકાગ્રતાથી નીધું છે અને શ્રેષ્ઠ કામ કર્યું છે, તમે બંને મારા હીરો છો। સ્પેન બાઇન્ડરે કહ્યું, નેતાગીરીની કુશળતા અને વિશાળ ઉત્પાદકતા માટે અને સાંજના છેલ્લા કન્યાકના નિયંત્રણ માટે તમારા દિવસનો પ્રથમ કન્યાક શા માટે મહત્વનો હોય છે એ સમજવું જોઈએ, કુશળતા અને તમારી સવારનું નજાકત ભર્યું મેનેજમેન્ટ અને તમે રાત્રે કેટલીક કામગીરીમાંથી જ એક ઉચ્ચ કક્ષાની પ્રતિભા જેવી આવડત આવે છે, જો તમે યોગ્ય ઊંઘ નહીં કરી હોય તો સ્ટોને જે તમને શીખવાડી છે તે 20-20-20 ફોર્મ્યુલા અસરકારક નહીં રહે। ઉદ્યોગકારે કહ્યું, હું સહમત છું, હું લગભગ હંમેશા ઊંઘથી વંચિત રહું છું, ક્યારેય સુવા માટે સંઘર્ષ કરવો પડે છે, યાદશક્તિ કુંઠિત થઈ જાય છે અને હું થાક અનુભવું છું। કલાકારે પણ સહમતિ આપતા કહ્યું, મારી ઊંઘ પણ બગડે છે, હું પણ ખૂબ ઓછું ઊંઘું છું, પણ જ્યારથી આ તાલીમમાં છું ત્યારથી રાત્રે સરસ ઊંઘ આવે છે। સ્પેન બાઇન્ડરે કહ્યું, આ સાંભળીને આનંદ થયો, અત્યારે આપણે વૈશ્વિક મંદીના વિકાર સમયમાંથી પસાર થઈ રહ્યા છે, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા જે દરેકના જીવનમાં વણાઈ ચૂક્યા છે તે મુશ્કેલરૂપી આગની ઈંધન પૂરી પાડે છે, અભ્યાસથી પુરવાર થયું છે કે આપણે જે ટેકનોલોજીના સાધનો વિકસાવ્યા છે તે આપણી અંદરના મેલાટોનિનને ઘટાડે છે, મેલાટોનિન એ કેમિકલ છે જે તમારા શરીરને ઊંઘની જરૂરિયાત વિશે જણાવે છે, તમે જાણો છો અને એ વાતમાં કોઈ શંકા નથી, તે તમારા ગેજેટ સાથે સતત વ્યસ્ત હોવ છો તે તમારી સમજ શક્તિને પણ ખરાબ અસર કરે છે અને એ વાતમાં પણ કોઈ શંકા નથી, સૂતા પહેલાં તમે સ્ક્રીનની સામે એટલે કે મોબાઈલ ટેબ કે ટીવીની સામે વિતાવો છો, તેને કારણે તમારી ઊંઘ પર અસર પડે છે, તમારી ડિવાઇસનો પ્રકાશ કેવી રીતે ફોટો રિસેપ્ટર્સ બનાવે છે જેને ઇન્ટ્રીસિનેકની ફોટોસેન્સિટિવ રેટિનલ ગેગિનિયન સેલ્સ કહે છે જે મેલાટોનિનના ઉત્પાદનને રોકે છે, તમારા સર્ક્યુલેશનના તાજમેલને નકારાત્મક અસર કરે છે, પરિણામે તમારી ઊંઘને નુકસાન થાય છે। ઉદ્યોગકારે કહ્યું, હું તેમ કરીશ, સૂતા પહેલાના મારા રૂટિનને હું સુધારીશ જેથી હું સવારે 5 વાગે જાગી શકું અને ત્યારે એનર્જીથી ભરપૂર હોઉં, હું આમ કરવા માટે વચન આપું છું, તેના કારણે 20-20-20 ફોર્મ્યુલાને સરળતાથી અમલી બનાવી શકું, ઓછામાં ઓછા 66 દિવસ, જ્યાં સુધી તે આપોઆપ થવા ન માંડે, કલાકારે પણ વાતમાં સૂર પુરાવ્યો, ત્યાર પછી મારા બાકીના સંપૂર્ણ જીવન માટે આમ ખરેખર પથારીમાં ઊંઘ્યા કરવા કરતાં સવારે 5 વાગે ઉઠવાની આ પદ્ધતિ સરળ બની જાય। સ્પેન બાઇન્ડરે આગળ કહ્યું, જ્યારે આપણે જરૂરી ઊંઘ નથી લેતા ત્યારે અન્ય ઘણી બાબતો તમારી આવડત અને ઉત્પાદકતા તથા આરોગ્ય પર નકારાત્મક અસર પહોંચાડે છે। ઉદ્યોગકાર અને કલાકાર બંને જાણવા અંગે કરીના સવાલનો જવાબ આપતા સ્પેન બાઇન્ડરે કહ્યું, જ્યારે તમે ઊંઘો છો, અહીં તમે કેટલું ઊંઘો છો તેનું નહીં પરંતુ કેવું ઊંઘો છો તેનું તાત્પર્ય છે, તમારા ન્યુરોન્સ 60% જેટલા સંકોચાઈ જાય છે કારણ કે મગજ દ્વારા કરોડરજ્જુનું પ્રવાહી ધોવાઈ જાય છે। સંશોધન એવું પણ કહે છે કે નસિકા તંત્ર એટલે કે લિમ્ફેટિક સિસ્ટમ જે
પહેલાં તમારા શરીરમાં જ હોવાનું માનવામાં આવતું હતું તે પણ ખોપડીમાં હોય છે। આ બધાનો અર્થ એ થાય છે કે આપણે મનુષ્ય તરીકે વિકસિત રીતે મગજને સ્વચ્છ અને સ્વચ્છ રાખવા માટે એક ક્રાંતિકારી અને શક્તિશાળી પ્રક્રિયા બનાવી છે, જેથી તે શ્રેષ્ઠ સ્થિતિમાં રહે અને આ સ્વચ્છતાની કામગીરી માત્ર આપણે સૂઈએ તે દરમિયાન જ થાય છે। એમને HGH વિશે કહો, ધનિકે સ્પેનબાઇનરને સૂચન કર્યું। ચોક્કસ, સ્પેનબાઇનરે કહ્યું, HGH એટલે હ્યુમન ગ્રોથ હોર્મોન, જે મગજની પિચ્યુટરી ગ્લેન્ડમાં બને છે અને તે શરીરમાં મહત્વના આરોગ્યકારક ટીસ્યુ બનાવે છે। લાંબા જીવન માટે એક મજબૂત રીતે કાર્યરત મેટાબોલિઝમ HGHનું પ્રમાણ વધવાની સાથે તે તમારા મૂડ, જ્ઞાન, એનર્જી અને ચરબીને ઘટાડે છે, જ્યારે નેપ્ટિન એ ગ્રેનિનના નિયમન દ્વારા તમારા ગુસ્સાને પણ ઘટાડે છે। આ રહ્યો મુખ્ય મુદ્દો। 2020-20 ફોર્મ્યુલામાં પહેલા વિભાગમાં કસરત દ્વારા જ્યારે HGH છૂટું પડે તે ખરેખર મોટો બદલાવ બનાવનારી પ્રક્રિયા બની રહે છે। જ્યારે તમે સૂતા હો છો ત્યારે HGHનું 75% જેટલું ઉત્પાદન થાય છે। આ રહી ખરી ચાવી, મગજ યોગ્ય રીતે સ્વચ્છ રહે અને સારી રીતે HGHનું ઉત્પાદન થતું રહે તે માટે તમારી સર્જનાત્મકતા, મનોબળ, ઉત્પાદકતામાં વધારો કરતા રહેવું જોઈએ। તે માટે તમારે 5-90 મિનિટની સ્નીપ સાયકલની જરૂર પડે છે। વૈજ્ઞાનિક સત્યો આ વાતને અનુમોદન આપે છે। 7.5 કલાકની ઊંઘ જરૂરી છે। તમારે એ પણ જાણવું જોઈએ કે સંશોધનો અનુસાર માત્ર ઊંઘવાનો અભાવ જ મૃત્યુ માટે કારણરૂપ બને છે। વધુ પડતી ઊંઘ, 9 અથવા તેનાથી વધુ કલાકની ઊંઘ પણ મનુષ્યના આયુષ્ય ઘટાડામાં કારણભૂત જણાય છે। કલાકારે પૂછ્યું, શું આ વિશે વિગતે સમજી શકાય તે માટે તમારી પાસે કોઈ લર્નિંગ મોડેલ છે જેનાથી અમને નબળું અને અસ્પષ્ટ તથા માપ અનુસાર વચ્ચેનો તફાવત સ્પષ્ટ થાય? સ્પેનબાઇન્ડરે કહ્યું, તમે સારું કામ કર્યું છે સ્ટોન। આ લોકોને 3 સ્ટેપ્સ સક્સેસ ફોર્મ્યુલા સારી રીતે શીખવાડી છે, ધનિકે કહ્યું। ધનિકે હામાં માથું ધુનાવ્યું। હા, મારી પાસે તમારા માટે ફ્રેમવર્ક છે, સ્પેનબાઇન્ડરે કહ્યું। મેં મારું પોતાનું સાંજનું રૂટિન બનાવ્યું છે જેના દ્વારા મને વર્ષોથી સારી રીતે ઊંઘવામાં મદદ મળી છે। ત્યારબાદ સ્પેનબાઇન્ડરે પહેલેના રોપમાંથી એક ચાર્ટ કાઢ્યો જે આ મુજબ દેખાતો હતો। મહાન વ્યક્તિઓની સૂતા પહેલાંની પ્રવૃત્તિ, 7:30 થી 8, દિવસનું છેલ્લું ભોજન, તમામ ડિવાઇસ બંધ અને પ્રવૃત્તિઓમાંથી વિશ્રાંતિ, 8:00 થી 9, પ્રિય વ્યક્તિઓ સાથે વાતચીત, મેડિટેશનનો વિકલ્પનો સમય, વાંચન, ઓડિયો બુક અથવા પોડકાસ્ટ, મનોરંજનની પ્રવૃત્તિ, સમયાંતરે લેવાતું શોર્ટ બાથ, 9:00 થી 10, કૂલ, ડાર્ક અને ટેકનોલોજીના કોઈ સાધન ન હોય તેવા બેડરૂમમાં સુવાની તૈયારી, પોકેટ 1માં જણાવ્યા પ્રમાણેની કસરતની તૈયારી, કદર કરવા માટેની પ્રેક્ટિસ। ઉદ્યોગકારે કહ્યું, મને સમજાતું નથી કે હું તમારા બંનેનો આભાર કઈ રીતે માનું? ધનિકે સીટઅપ કરવા સાથે ગણગણાવવાનું શરૂ કર્યું। અદ્ભુત જ્ઞાન અને સુંદર ભાગ્ય જાણે મારા તરફ આવ્યું છે। હું હંમેશા એક નીડર છું, ભોગ બનનાર નહીં, એક સિંહ છું, ઘેંટું નહીં। હું મારા જીવનને ચાહું છું અને દરરોજ તેને વધુ સુંદર બનાવું છું અને હું જેટલા વધુ લોકોને મદદ કરું છું તેની જ મને વધુ ખુશી મળે છે। કલાકારે પણ બંને તરફ આભારની લાગણી પ્રકટ કરી હતી। ઉદ્યોગકારે કહ્યું, જો દુનિયા જાણતી હોત અને 5 AM ક્લબની ફિલોસોફી અને મેથોડોલોજીનો અમલ કરતી હોત તો તમામ માનવ સંપૂર્ણ રીતે બદલાઈ જાત અને હું હવે સૂર્યોદય પહેલાં જાગું છું એટલે ઓછી ઊંઘ કરું છું એમ નહીં, પરંતુ જૂની કહેવતની જેમ વહેલા સૂઈને વહેલા ઉઠવાનું એક રૂટિન છે। ક્રાંતિ સર્જવા માટે આપણે તમામ આપણા પોતાનો ભાગ ભજવીએ છીએ। તમામ સંબંધોમાં પણ આપણામાં જે આવડત હોય તેના દ્વારા આપણે એકબીજાને શેર કરીએ છીએ, આપણી સાથે જ તેનો વિકાસ થાય છે। ઉદ્યોગકારે ઉમેર્યું, મહાત્મા ગાંધીના શબ્દોની જેમ તમારે દુનિયાને જેવી જોવી હોય તેવા તમે બનો। સુવા જતા પહેલાં હું તેમના વિશે થોડું વાંચું છું, સ્પેનબાઇન્ડરે કહ્યું। આદરપૂર્વક કહું તો
મહાત્મા ગાંધીના મૂળ શબ્દોમાં વર્ષોથી હેરાફેરી કરવામાં આવતી રહી છે. ધનિકે વચ્ચે જ કહ્યું, તેમણે ખરેખર એવું કહ્યું હતું કે જો આપણે આપણને બદલી શકીએ તો દુનિયાને દુનિયાભરનું વર્ણનમન આપણે બદલી શકીએ છીએ. માણસ જ્યારે પોતાનું વર્ણન બદલે છે તેથી તેની સાથે જ દુનિયાનું પણ તેમની સાથેનું વર્ણન બદલાય છે. બીજા શું કરશે તેની આપણે રાહ જોવાની કોઈ જરૂર નથી. વાહ, સ્ટોન, સ્પેન બાઇન્ડરે કહ્યું, હું તમારા વ્યાપક અર્થઘટનને વખાણું છું અને ચોક્કસ તમે સાચા છો. મારી તમને બંનેને અંગત વિનંતી છે કે આ પદ્ધતિ વિશે શક્ય એટલા વધુ ને વધુ લોકોને શીખવાડજો, કારણ કે જો તમારા વ્યવસાયિક આગેવાનો, કામદારો, વૈજ્ઞાનિકો, કલાકારો, આર્કિટેક્ટ્સ, રાજકીય આગેવાનો, રમતવીરો, શિક્ષકો, માતાઓ, ફાયર ફાઇટર્સ, પિતાઓ, ટેક્સી ડ્રાઈવરો, પુત્રીઓ અને પુત્રો, જો એમ લોકોએ તમને જે શીખવાડ્યું તેનો તેઓ પણ અમલ કરે તો આપણી પાસે નવું જ વિશ્વ હશે, જ્યાં દુઃખ, નાખુશી, મીડિયોક્રિસી અને નફરત નહીં હોય, અને સર્જનશીલતા, સુંદરતા, શાંતિ, પ્રિયતા અને ભરપૂર પ્રેમ હશે. અને મારે હવે જવું પડશે, રાત્રે ભોજનમાં મળીશું, તેમ કહી સ્પેન બાઇન્ડર ચાલ્યા ગયા. ચોક્કસ, ધનિકે કહ્યું, અને સ્પેન બાઇન્ડર જાણે અંધારામાં ઓગળી ગયા. ત્યારબાદ બધા તે ગુફા જેવા સ્થળથી બહાર આવ્યા અને ફરીથી સવારે જ્યાં મળ્યા હતા તે સ્પેનિશ પગથિયા પાસે પહોંચ્યા. ધનિકે કહ્યું, આપણે સવારે પાંચ વાગે જ્યાંથી શરૂ કર્યું હતું તેનું સર્કલ પૂર્ણ થયું છે. આજે તમને લોકોને રજા આપું તે પહેલાં મારી પાસે તમારા બંને માટે એક અદ્ભુત મોડેલ છે. જ્યારે હું ઘણો યુવાન હતો ત્યારે સ્પેન બાઇન્ડરે મને તે શીખવાડ્યું હતું અને તે મારા માટે અમૂલ્ય સાબિત થયું છે. મને ખબર છે તે સુંદર રીતે આજના સત્રનું સમાપન કરશે. આટલું કહીને ધનિકે તાળી પાડી. ત્યાં આવીને મુલાકાતીઓ અને બે શિશુના આશ્ચર્ય વચ્ચે ગરગડાટી સાથે એક દ્રોણ આવીને ઊભું રહ્યો. દ્રોણમાં એક નાકડાનું ખોખું હતું, તેને ખોલ્યું. તેમાંથી એક કાચની મળેનું લર્નિંગ મોડેલ નીકળ્યું. આ રહ્યો એ ડાયાગ્રામ. અદ્ભુત દિવસ. પુનઃરચના. સવારે 4:55. જાગવાનો સમય. અંગત કાળજી. પ્રીફ નાઇટ રનવે પ્રિયડ. કસરતના સાધનોને પથારી પાસે જ મૂકો. વધુ એટીપી રિલીઝ થાય અને વધુ એનર્જી આવે તે માટે વધુ ને વધુ હાઇડ્રેટ થાઓ. સવારે 5:00 થી 5:20 સખત કસરત. પરસેવો પાડો. વધુ હાઇડ્રેટ થાઓ. પાણી પીવો. વિભાગ 1 મૂવ. થાકને બદલે હવે 5:20 કંડાકે શક્તિ અનુભવાશે. કસરતથી તેની મોસ વધશે. ન્યુરોબાયોલોજીની શક્તિ વધશે. સવારે 5:20 થી 5:40 ધ્યાન, પ્રાર્થના, જર્નલ લખો, આભારની લાગણી અનુભવો, આગામી કાર્યોની બ્લુ પ્રિન્ટ બનાવો. વિભાગ 2 મનનો સમય. ધ્યાનથી આયુષ્ય વધે છે. યોજનાઓ બનાવવા માટે ફોકસ વધારે છે. સવારે 5:40 થી 6 વાંચન, ઓડિયો બુક, પોડકાસ્ટ અને પ્રેરણાદાયક વિડીયો. વિભાગ 3 વિકાસ. 2x 3x માઇન્ડસેટ. આશાઓ અને કનાનો વિકાસ થાય છે. પ્રેરણા અને તમારા ક્ષેત્રમાં અજય બનવા તરફ કદમ. સવારે 6 થી 8 પરિવાર સાથે જોડાણ, અંગત કામગીરી, મેસેજ, સોશિયલ મીડિયા, ન્યૂઝને નનૈયવ. સ્વાસ્થ્ય સુધરે છે. ડિજિટલ ડિમેન્શિયાથી છુટકારો. સવાર સુધરે. આનંદ અને શાંતિમાં વધારો. સવારે 8 થી બપોરે 1 1991 નિયમ 60x10 પદ્ધતિ. વિશ્વકક્ષાનું કાર્યક્ષેત્ર પ્રદર્શનની બેવડી સાયકલ. TBTF પ્રોટોકોલ. તમારો અંગત મેનોન પાર્ક. બપોરે 1 થી સાંજે 5 ઓછા અગત્યના કામ, મીટિંગ, આયોજન, નાસ્તો. વૈકલ્પિક 6x8 લાભ. વહીવટી ઓછી રચનાત્મક કામગીરી, આયોજન, વધુ પ્રવાહી 90. સાંજે 5 થી સાંજે 6 ટ્રાફિક. યુ 2W2MP સંકોચન અને બદલાવનો સમય. શીખતા રમવાનું ચાલુ રાખો. આંતરિક નવજીવનનો સમય. સૂર્યપ્રકાશ અને તાજી હવાનો આનંદ. સાંજે 6 થી સાંજે 7:30 ડિજિટલ ડિવાઇસને ના. પરિવાર સાથે ભોજન. પોતાના કામગીરીનો આનંદ. ગમતા
ગમતા સાથે કુદરતી વાતાવરણમાં વોકિંગ, સામાજિક જોડાણ, એડવેન્ચર, સમાજસેવા. સાંજે 7:30 થી રાત્રે 9:30 વાંચન, જનરલમાં રાત્રિ પહેનાની નોંધ, સવારે વહેલા ઉઠવા માટેની પૂર્વ તૈયારી, ટીવી કે કોઈ પણ ટેકનોલોજી નહીં, સૂતા પહેનાનું બીજું ધ્યાન, સુવાની તૈયારીઓ, એસપોમ સોલ્ટ સાથે હોટ બાથ, ડાર્ક રૂમ, ઠંડુ વાતાવરણ. રાત્રે 9:30 શાંત નિંદ્રા. HGH પ્રોડક્શન, મગજ, શરીર અને સ્પિરિટનું પુનઃગઠન. મેં વિચાર્યું છે કે આ વિગતવાર સ્ટેપ બાય સ્ટેપ જ્ઞાન તમારા દિવસને અદ્ભુત બનાવશે. ચોક્કસ તે બનાવવો શક્ય પણ છે. તમે નોંધ્યું હશે કે સ્પેન બાઇન્ડરની દ્રષ્ટિએ સાંજનું સામ્રાજ્ય એ અલગ બાબત છે. સીધી વાત છે, જે અમે શીખ્યું છે તેનો તમે અમલ કરી શક કેવી રીતે કરો છો તેનો આધાર તમારા ઉપર છે. આ તમારું જીવન છે, તમારી રીતે તેને જીવો. પ્રી સ્નીપ અંગેના પાસા અને તેને 2020-2020 ફોર્મ્યુલા સાથે કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તે અંગે આજે સવારે મેં તમને સમજાવ્યું છે કે જેને કોઈ પણ વ્યક્તિ સતત ઉપયોગમાં લઈ શકે, કેમ કે મને આ અદ્ભુત ફ્રેમવર્ક સુંદર રીતે મદદરૂપ બન્યું હતું. કલાકારે પોતાની જનન બંધ કરતા કહ્યું, અને એક ઉમદા દિવસ એક શ્રેષ્ઠ અઠવાડિયામાં પરિણમે છે, એક શ્રેષ્ઠ સપ્તાહ અર્થાત ઉત્તમ મહિના, અને અદ્ભુત મહિના એક અદ્ભુત ત્રિમાસિક ગાળો રચે છે, અને તે અદ્ભુત વર્ષ આમ તે અવિરત પ્રક્રિયા બની જાય છે, તેમ ધનિકે ચંદન બંધ કરતા ઉમેર્યું. ત્રણેવ એકસાથે બોલ્યા, એક અદ્ભુત જીવન. ધનિકે આગળ જણાવ્યું, દિવસે દિવસે પગને પગને એક મહાન હયાતીનું સર્જન થાય છે. હું તમને અહીં સ્પેનિશ સ્ટેપ્સ પર શા માટે લાવ્યો તે હવે તમને સમજાઈ ગયું છે. વિશાળ સર્જન શક્તિ, તંદુરસ્ત સ્વાસ્થ્ય, અસાધારણ સમૃદ્ધિ, ખુશીઓની લાગણી અને અમર્યાદ આંતરિક શક્તિઓ એ ખરેખર સ્ટેપ બાય સ્ટેપ જીતી શકાય તેવી એક રમત માત્ર છે. આશ્ચર્યજનક સફળતા મેળવવા માટે જ્યારે દરરોજ નાના નાના સાતત્યપૂર્ણ અને દેખીતી રીતે નોંધપાત્ર સુધારા કરવામાં આવે, રોજિંદી નાની નાની જીત અને અવિશ્વસનીય અમલીકરણ ખરેખર જીવન માટેનો સૌથી સુરક્ષિત રસ્તો છે, જે અંગે તમે અંતમાં ગર્વ અનુભવો છો. તમે જાણો છો કે આ સ્તર દુનિયામાં મારું સૌથી પ્રિય સ્તર છે. હું ઈચ્છતો હતો કે તમે માત્ર 2020-20 ફોર્મ્યુલા શીખવા પૂરતું જ અહીં મારી સાથે ન રહો, પરંતુ તે વાસ્તવિકતાને મજબૂત કરવા માટે કે જે નોંધપાત્ર રીતે જીવંત છે તે સફળતા અને આ પગથિયાની જેમ ઉદ્વગમન જેવી પ્રક્રિયા છે, અને તમે તમારી પૂર્ણ યોગ્યતા સાથે વિશાળ અનુભવોની મુસાફરી શરૂ કરશો કે પગને પગને એક જાદુ અને સૌંદર્ય જેના તમે હવે સાક્ષી છો તે સ્પષ્ટપણે તમારા દિવસને તમારા વર્ષોમાં વેગ આપશે, જેની તમે ખરેખર ખાતરી કરી શકો છો. કાચમાં મળેલા મોડેલને ધ્યાનપૂર્વક જોયા બાદ ઉદ્યોગકારે કહ્યું, આ 1991 નિયમ શું છે, અને આ 60x10 પદ્ધતિ અને આ બીજા નોટેશન પણ મને સમજાતા નથી, અને ફ્રેમવર્કમાં આ 2WW અને 2MP દર્શાવ્યું છે તે શા માટે છે, ઉદ્યોગકારે પૂછ્યું. તમે જલ્દીથી એ શીખશો. તમને ખબર છે કે મેં તમારા માટે શ્રેષ્ઠ સાચવી રાખ્યું છે, અને ખૂબ જ મહત્વપૂર્ણ આપણા સહિયારા શિક્ષણના અંત સમય માટે ધનિકે જણાવ્યું હતું. ત્યારબાદ ધનિકે બંનેને અગાઉ કરતાં વધુ ઉષ્માભર્યું આલિંગન કર્યું અને કહ્યું, હું તમને બંનેને પ્રેમ કરું છું, અને અંતે તે પલાયન થઈ ગયા. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ 15, આજીવન પ્રભાવશાળી રહેવાની 10 રીત અંગે 5 AM ક્લબનું માર્ગદર્શન. આ ઓડિયો બુક જો તમને ગમ્યું હોય તો અને લાઇક અને શેર જરૂર કરજો. ધ 5 AM ક્લબ, પ્રરોજનો ઉપયોગ કરો, જીવનમાં પરિવર્તન લાવો. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.